આજે આપણે એ પણ વાત કરીશું વર્લ્ડ હેરિટેજ ડેલી જ આપણે ચર્ચા કરી છે તો ભરૂચ શહેરના ગોલ્ડન બ્રિજને આપણે કેવી રીતે ભૂલી શકાય આ બ્રિજ બનાવવામાં કરાયેલા ભારે ખર્ચને કારણે ગોલ્ડન બ્રિજ તરીકે પ્રખ્યાત થયો જે હાલ બંધ કરવામાં આવતા ધીરે ધીરે ક્યાંક ભૂલાઈ રહ્યું હોય તેવું પણ લાગી રહ્યું છે દુનિયાભરમાં અનેક ઐતિહાસિક વિરાસતો આવેલી છે ઇતિહાસના અખૂટ ખજાના સમાન આ સ્થળોની અંદર ન જાણે કેટલી બધી વાર્તાઓ અને કિસ્સાઓ વર્ષોથી સંગ્રહિત છે આ સ્મારકો અને સ્થળોને જોવા માટે લોકો દૂર દૂરથી પહોંચે છે આ વારસાને જાણવા માટે જ અઢારમી એપ્રિલના રોજ વર્લ્ડ હેરિટેજ ડે ઉજવવામાં આવતો હોય છે સમગ્ર વિશ્વમાં આ દિવસે ઉજવણી વિવિધ રીતે કરવામાં આવી જેમાં સ્મારકોને હેરિટેજ સ્થળોની મુલાકાત પરિષદોમાં ચર્ચા અને શણગાર જેવી રીતે આ દિવસનું મહત્વ લોકો સુધી પહોંચાડવામાં પ્રયાસ કરાય છે આવો જ એક હેરિટેજ બ્રિજ આવ્યો છે ભરૂચ શહેરમાં ભરૂચ સોનાની ત્રણ ચીજોના કારણે વિશ્વભરમાં જાણીતું છે સોનાનો પથ્થર સોનાનો પુલ એટલે કે ગોલ્ડન બ્રિજ અને સોનેરી મહેલ અહીંની વિશેષ ઓળખ છે ગોલ્ડન બ્રિજ દેશનો સૌથી જૂનો અને કાર્યરત બ્રિજ હોવાનું માનવામાં આવે છે સહકારી સફર ખેડી ચૂકેલો આ બ્રિજ ઐતિહાસિક ઇજનેર જ્ઞાન ટેકનોલોજી અને કુશળતાના ત્રિવેણી સંગમ સમાન માનવામાં આવે છે ગોલ્ડન બ્રિજ દેશો સૌથી જૂનો અને કાર્યરત બ્રિજ હોવાનું માનવામાં આવે છે સહકારી સફર ખેડી ચૂકેલો આ બ્રિજ ઐતિહાસિક જૈનિક જ્ઞાન ટેકનોલોજી અને કુશળતાના ત્રિવેણી સંગમ સમાન માનવામાં આવે છે આ પુલને બનાવવા અને જાળવવા માટે થયેલા ભારે ખર્ચને કારણે તેને ગોલ્ડન બ્રિજ તરીકે ઓળખવામાં આવ્યું આઝાદી પછી તે રાષ્ટ્રીય ધોરી માર્ગનો ભાગ હતો સાયકા ઉપરાંત તડીખમ ઊભો છે ગોલ્ડન બ્રિજ નિર્માણનું એક અજોડ ઉદાહરણ છે તેનું બાંધકામ અઢારસો એક્યાસમાં બ્રિટિશરો દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું હતું

ગોલ્ડન તરીકે તે લાખનો ખર્ચ થયો આ પુલ પાછળના અદત ખર્ચના કારણે તેનું નામ ગોલ્ડન બ્રિજ રાખવામાં આવ્યું આ બ્રિજનું નામ નર્મદા બ્રિજ રાખવામાં આવ્યું હતું પરંતુ તે જ યુગમાં એ ગોલ્ડન બ્રિજ તરીકે જાણીતો થયો હતો